હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે આપણી આ બ્લોગની ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમે મહુવા નજીક અરબી સમુદ્રના કિનારે આવેલું ભવાની માતાજીના મંદિરે જવાના છીએ. તેનો ઇતિહાસ 5000 વર્ષ પહેલાનો છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામમાં પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર આવેલું છે. અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીના અતૂટ પ્રેમ સંબંધ, માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને સાક્ષી છે. સંત સુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે ચારે દિશામાં માતાજી હાજરા હજુર બેઠા છે. મહુવાથી આશરે 5 કિમીના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફૂટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે. ભગવાન કૃષ્ણ અને રુક્મણીજીના પ્રેમના સાક્ષી રહેલા મહુવાના ભવાની માતાજીના મંદિર સાથે ઐતિહાસિક દંતકથા જોડાયેલી છે. લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે. એ સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મક હતા. તેમને સંતાનોમાં 5 પુત્ર અને 1 પુત્રી હતી. તેમાં મોટા પુત્રનું નામ રુક્મય અને પુત્રીનું નામ રુક્મણી હતું. રુક્મણીજીના વિવાહ તેમના ભાઈએ તેમના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા. એ રુક્મણીજીને પસંદ ન હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે મારા ભાઈએ મારા વિવાહ પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે, એટલે હે નાથ, તમે ભવાની માતાના મંદિરે આવી મારું હરણ કરી તમારી સાથે લઈ જાઓ. આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રુક્મણીજીને તેમની સાથે દ્વારકા લઈ જાય, ત્યાં વિવાહ કરી લે છે. આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રુક્મણીજીના પ્રેમનું પ્રતીક ગણાય છે અને આ પ્રસંગના પુરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મોજૂદ છે. આ દંતકથાને કારણે આજે પણ અપરિણિત કન્યાઓ તેમના મનગમતા ભાવિ ભરથાર માટે ભવાની માતાજીની સમક્ષ મનોકામના કરી પૂજન અર્ચના કરે છે. બપોરે તમે દર્શન કરો તો માતાજી નું યુવા અવસ્થા લાગે, સવારે દર્શન કરો તો બાળકું જેવું લાગે અને બપોર પછી જોશી જેવું માતાજી નું સ્વરૂપ દેખાય. ઘણા વર્ષો થી માતાજી નું અમારા ભારતી પરિવાર ની પૂજા આજે આવી છે. વંશ વાંચતા કે તમે બધા ભારતી પરિવાર પૂજા કરીએ છીએ અને લોકો ઘણા 18 વર્ષ ના પૂજ છે ભવાની માં. અહીંયા બાજુમાં ગામ છે, કતપર છે, પેલા કુંદનપુર હતું, આ ચુંકાવટી નગરી હતું, અત્યારે ભવાની મંદિર છે. અને મોવા છે મધુમાવતી નગરી હતું પેલા ના જમાના માં. રુક્મણીજી નું હરણ શ્રી કૃષ્ણ ભગવાન અહીંથી કીધું તેવા ભવાની ઇતિહાસ છે. વર્ષમાં આવતી નવરાત્રીની ઐતિહાસિક ભવાની માતાના મંદિરે પૂરી શ્રદ્ધા સાથે ઉજવણી થાય છે. ખાસ કરીને આસો નવરાત્રીમાં શ્રદ્ધાળુઓના ઘોડાપૂળ ઉમટતું હોય તેમ માય ભક્તોનો પ્રવાહ જોવા મળે છે. મહુવાના ભવાની માતાજી હજારો પરિવારના કુળદેવી તરીકે પૂજાય છે. માતાજીના ચરણોમાં શીશ નમાવવા અચૂક આવે છે. ટ્રસ્ટીગણ વતી નવરાત્રીમાં મહાઆરતી, પૂજન અર્ચના, વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાય છે.
દરિયાના ઘૂઘવાટા મોજા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રસંગનું વર્ણન કરતા હોય તેવો અહેસાસ કરાવે છે. શ્રદ્ધાળુઓ સાથે પર્યટકો માટે પણ ભવાની માતાજીનું મંદિર શ્રેષ્ઠ સ્થળ મનાય છે. પિકનિક પોઈન્ટ તરીકે વિકસેલા આ સ્થળે રવિવાર અને તહેવારના દિવસે લોકોની ખાસી ભીડ હોય છે. મહુવા ભવાની મંદિર પાસે આવેલ દરિયા કિનારાના બીચ ઉપર દરરોજ સેંકડો લોકો, જ્યારે વાર તહેવાર અને વેકેશનના દિવસે હજારોની સંખ્યામાં લોકો બીચ ઉપર મોજ મસ્તી, માં ભવાનીના દર્શન કરવા ને બાધા આખડી કરવા હજારો માણસો દરિયા કિનારે આવે છે. તો ફ્રેન્ડ્સ, આ હતો મારો બ્લોગ. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી.